नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 13.3 अंदर प्रश्न 2, नीचेना चित्रोनी चौरस खानावाला कागळ ऊपर नकल करो। अहीं त्रण आकारो दोर्या छे, तो तमारे कागळ लेवानुं छे अने एक कागळ पर पहला एक बाजुनो भाग अहीं दोरेलो आप्यो छे एवो तमारे तमारा नोटबुकनी अंदर दोरवानो छे। तो नीचेना चित्रोनी चौरस खानावाला कागळ ऊपर नकल करो। दर्शावेली बन्ने तूटक रेखाओ सम्मितिनी रेखा बने ते रीते पूर्ण करो। जे आ ऊभी रेखा अने आडी रेखा आपेली छे, अने ज्यारे आपणे आ चारे चार भाग पूरा करीए त्यारे आ चारे चार भाग पूरा थाय अने जे आकृति बने एमो ए आकृतिनी अंदर आ बे रेखाओ केवी मळवी जोईए आपणने, सम्मितिनी रेखाओ थाय ए रीते आकૃતિને પૂર્ણ કરવાની। तो अहीं मैं त्रण आकृति दूरी है, त्रण आकृति अंदर हूँ तमने समझावीश, बाकी त्रण आकृति अंदर सम्मिति रेखाओ तमारे जाते दूरवानी छे। जो पहली रेखा अंदर ए, तो ए आकृति अंदर जो आ भाग नीचे आटलो आपेलो छे एवो ने एवो भाग हूँ अहीं दूरी दऊं, एवो ने एवो भाग जो आ बाजू दूरवानो छे, चारे बाजू आकृति पूरी करवानी छे। तो आकृति ना चार सरखा भाग थई गया, दरेक भाग आपणने केवो मळे छे जुओ, सरखो मळवो जोईए तो सम्मिति आकार कहेवाय। जे बे रेखाઓ છે ઊભી અને આડી એ સમમિતિની ક્યારે બને કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવો થઈ જાય, સરખો। તો આકૃતિ એ આપણે અહીંયા પૂર્ણ કરી છે। હવે એ જ રીતે બી, તો જો બી ની અંદર કોણ एक भाग पूरो थयो, हवे ए ज रीते नीचे लो हवे ए ज रीते आ बाजू, चारे चार भाग पूरा थई गया। સમમિતિની રેખાઓ થાય છે, જો આકૃતિના ઉપરનો ભાગ, નીચેનો ભાગ, આ બાજુ અને આ બાજુ ચારે ચાર ભાગ કેવા મળે છે, સરખા। હવે એ જ રીતે જુઓ આકૃતિ સી, આકૃતિ સી ની અંદર જુઓ પહેલા આટલો ભાગ આપેલો છે, પછી આ ભાગ, હવે આ ભાગ ક્યાં લઈ જવાનું છે, અંદર। એ જ રીતે જુઓ આ બાજુ, તો અહીંયા પણ આકૃતિના ચાર સરખા ભાગ થાય છે। તો અહીંયા પણ એ બી અને સી ત્રણ આકૃતિની અંદર આપણે સમમિતિની રેખાઓ દોરી। હવેથી ઈ અને એફ આ આકૃતિઓ તમારે જાતે દોરવાની છે। બી ઈ અને એફ ની અંદર જે રીતે આપણે અહીંયા પૂર્ણ કર્યું તો એવો ને એવો ભાગ તમારે ખાલી સામે દોરી જ દેવાનો છે, જેનાથી આ ઊભી અને આડી રેખાઓ કેવી મળે, આપણને સમમિતિની રેખાઓ મળે। હવે અહીંયા આપ્યું છે પ્રશ્ન 3, જો પ્રશ્ન 2 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, ત્રણ આકૃતિઓ સમજાવી, બાકીની ત્રણ આકૃતિઓ તમારે જાતે કરવાની છે। હવે આપ્યું છે પ્રશ્ન 3 કે બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર ઊભી તૂટક રેખા સાથે દોરેલો છે। જુઓ એ અને બી તમને ઊભી તૂટક રેખા સાથે અહીંયા દર્શાવેલા છે, આ રેખાને સમમિતિ એનું પ્રતિબિંબ લેવું। હવે ઇન સમમિતિ રેખાનું પ્રતિબિંબ, જ્યારે તમે અરીસાની સામે ઊભા હોય ત્યારે તમારું પ્રતિબિંબ તમને કેવું મળે છે, એવું ને એવું જ મળે છે। તો જ્યારે એના આપણે અરીસાની આ બાજુ રાખી હોય તો કે તમને સામે કેવું પ્રતિબિંબ મળે છે એને દોરવાનું છે। આ રે
અને સમમિતિ A નું પ્રતિબિંબ મેળવો. કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું રહે છે અને કયા અક્ષરનું પ્રતિબિંબ કે મૂળ અક્ષર જેવું રહેતું નથી. તમને પ્રશ્ન પૂછે છે કે નીચે જેટલા અક્ષરો આપ્યા છે એ અક્ષરોની અંદર આપણે તપાસવાનું છે કે કયા અક્ષરનું પ્રતિબિંબ એના એ જ મળે છે અને કયા અક્ષરોનું પ્રતિબિંબ એના એ મળતું નથી. તો શા માટે એનું કારણ પણ તમને પૂછ્યું છે કે એવું શા માટે થાય છે. તો પહેલા આપણે એનું પ્રતિબિંબ મેળવીએ. અંગ્રેજી મૂળાક્ષર એનું પ્રતિબિંબ મેળવીએ તો જુઓ કે આ આકૃતિ તમારે એક કાગળ ઉપર દોરવાની અને પછી એનું પ્રતિબિંબ મેળવવાનું તમારે ઘરે જાતે આ પ્રવૃત્તિ કરવાની. અહીંયા આપણે બોર્ડ ઉપર તમને દોરી સમજાવી છે પરંતુ આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની એટલે તમને ખબર પડે. તો જુઓ એ આ બાજુથી દોરું કે આ બાજુથી આકૃતિમાં કોઈ ફેરફાર થાય નહીં. તો એનું પ્રતિબિંબ આપણને કેવું મળે એના એ જ. શા માટે તો જુઓ અહીંયા આપણે સમજાવીએ કે એની અંદર ઊભી ત્રુટક રેખા દોરવાથી એના બે સરખા ભાગ મળે છે. તો એ મૂળાક્ષર સમમિત આકાર ધરાવે છે એમ કહેવાય. પરંતુ જો તમે બીની આકૃતિ જે બી મૂળાક્ષર આપ્યું છે એની અંદર સમમિતિ રેખા દોરશો ઊભી સમમિતિની રેખા દોરશો તો બે ભાગ થશે નહીં. તો બીનો કેવો આકાર મળે છે જુઓ તમને ઉલટો. પ્રતિબિંબ કેવું મળે છે ઉલટું મળે છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ચકાસવાનું છે ઓ. તો ઓનું પ્રતિબિંબ અહીંયા કેવું મળશે ઓનું પ્રતિબિંબ પણ કેવું મળે છે ઓનાઓ જેવું છે. એ જ રીતે ઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ બી ઓ અને ઈ આ ચાર અક્ષરોનું પ્રતિબિંબ મેળવ્યું. બાકીના અક્ષરોનું પ્રતિબિંબ તમારે જાતે નોટ ઉપર દોરીને મેળવવાનું છે. તો જુઓ આમાંથી એક ઓ પછી એમ એચ ટી અને ટી વી અને એક્સ આ અક્ષરો કેવા અક્ષરો છે સંમિત આકાર ધરાવે છે. જુઓ જે આકૃતિના શું કરે છે બે સરખા ભાગ કરે છે. બાકીના અક્ષરોની અંદર બાકીના જે મૂળાક્ષરો છે એની અંદર આકૃતિના બે સરખા ભાગ થતા નથી. તો નીચે જવાબ લખી આપે કે ઓ એમ એચ ટી વી અને એફ સંમિત આકાર ધરાવે છે. સંમિત આકાર ધરાવે છે એમના લીધે શું થાય છે એમનું પ્રતિબિંબ એવું ને એવું મળે છે. બાકીના જે મૂળાક્ષરો છે ઈ એન પી એલ એસ એ સંમિત આકાર ધરાવતા નથી.
બાકીના મૂળાક્ષરો જે આપેલા છે સંમિત આકાર ધરાવતા નથી, તો એમના લીધે એમનું પ્રતિબિંબ, એમના જે મૂળાક્ષરો અહીંયા આપણે દોરેલા છે એવું એવું પ્રતિબિંબ અરીસાની બીજી બાજુ મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન 3 પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 13 સંમિતિ ની અંદર આપણે સ્વાધ્યાય 13.3 ના બધા જ પ્રશ્નોનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે પ્રકરણ 14 અગાઉના વિડીયોમાં જોઈશું.